મેં છે ને હવે હેતલ ને પણ ધમકાવી દીધું છે કે રાજભાઈ ને ખાવાનું આપવું નહીં. મને ઈ ખબર નથી પડતી કે એને આટલી બધી રાજની દયા હું કામ આવે. હોય ને ઘરમાં એકાદી તો દયાળુ હોય કે નહીં બા, ઈ દયાળુ હોય તો ઈ તો ખબર પડે. હા એટલે જ ખબર પડે, કારણ કે તમે બધા છે ને લાલચુ છો લાલચુ. એટલે તું દારૂ પી ના જાય બોસ? દારૂ નથી પીધો. મને તમે બધા હેરાન કરો છો મને ખબર છે, કારણ કે તમે મારી સાવકી માં છો અને આ મારો સાવકો ભાઈ. તમે બધાએ મને આવ નોકરની જેમ ગણ્યો છે મને ખબર છે. ખબર છે સીધો ઉભો છું, છોડીશ નહીં તમને કોઈને. પેલા પોતે પોતાના પગ ઉપર તો ઉભો રહે, પછી છોડવાની પકડવાની વાત કરજે. પેલા સીધો ઉભો તો રહીને થપતો અને અમને છોડવાની નહીં છોડવાની વાત કરસ તું. હા દેવેન, રાજભાઈ ની હાલત તો જુઓ તમે. ઈ તારે લીધે જે એને ખાવાનું નહીં જોવે, ઈ કોઈની હાલત નહીં જોવે. હા બધા લાલકત ના લાલચો છે, કોઈનું નહીં જોવે, ઈ પોતાનું જોહે. આને સગા દીકરાની જેમ રાખે, કારણ કે એના પેટે જઈનો છે ને. અને મને મને પારકાની જેમ, કારણ કે એને મને જન્મ નથી દીધો ને, એટલે આ મિલકત જોવે ને રાખો, અંધોય રાખો. પણ આ જો તારા લખણ, આમાં હું તને ક્યાંથી મારો ગણું? આ જો આ કોઈ દી પીવે છે, જુગાર રમે છે, સટ્ટો રમે છે, અને તું બહાર જઈ જઈને દારૂ ઢીસીને આવસ. એ તમારા કારણે, કારણ કે આ દુનિયામાં મારું કોઈ નથી, મને કોઈ પ્રેમ કરવા વાળો નથી. મોટા ભાઈ? મોટો ભાઈ નથી, મોટો ભાઈ નથી તારો. અરે હું શું રે? દુશ્મન છું તારો, દુશ્મન. દુશ્મન છું તારો. અરે ભાઈએ જે કીધું હોય એ, હું તમારો નાનો ભાઈ છું. તમે વાત તો સાંભળો, તમને તમે આ રીતે દારૂ પીને આવો, આપ વડીલ જેવા આપડા બા સારું લાગે? જો નો લાગે જે કર્યું એ અત્યાર સુધી બાએ, પણ તમને હું મારો મોટો ભાઈ જ ગણું છું. ઘરમાં જુવાન વહુ છે અને તું દારૂ પીને આવીશ તો શરમ ન થાવતી નપાવટ? તમે તમે અહીંયા રહેવા માંગો છો ને, તમારે આ ભાગ જોઈએ છે ને? ના મિલકત નથી જોતી, મારે તો પ્રેમ જોઈ, માનો પ્રેમ. ભાગ ને જોતો ને. બસ બા બહુ થઈ ગયું, તમે છે ને અત્યાર સુધી ભાઈ ને બહુ હેરાન કર્યો છે. આખો દી મજૂરી કરાવતા, ખેતરમાં કામ કરાવતા, અને બે ટક ખાવાનું નથી આપ્યું ભાઈ ને. હું તમારી હારે છું. તમે તમે આને બહુ હેરાન કર્યો છે મારો ભાઈ. તમે તમારે પ્રેમ જોઈએ છે ને, તમારે ભાઈ જોઈએ છે ને, તો એના માટે અમારી માની સામે દારૂ પીને આવ્યો, ખબર નથી પડતી? ભાગ જોઈ છે, પ્રેમ જોઈ છે. ના ભાગ નથી જોતો, પ્રેમ જોઈ છે, પરિવારનો પ્રેમ. પરિવારનો પ્રેમ જોતો હોય ને તો આ છે ને એવી હાલત કરીને અવાય નહીં. અને બીજી વાત, બીજી વાત, આ વડીલની સામે દારૂ પીને આવતા તને શરમ નથી આવતી? નથી જોતું કાય, રાખો અંધોય રાખો. અને હવે કાયમ માટે હું આ ઘર છોડીને જાઉં છું. આ ઘરમાં હવે કોઈ દી પાછો નહીં આવું. તો તને પેલા કીધું તું કે અહીંયા ભૂખો મરી જાય, ઈ કતો વયો જા. પણ હવે તને ખબર પડી છે તો હું કહું છું, એ કઈ મિનિટ આય ઊભું ન રહેવો. બમ બવા બમ. હા વયો જાય, જાવસ છું, ક્યારે પાછો નહીં આવું, ક્યારે નહીં. જાવ છું કરીને પૂરી બે મિનિટ લઈ લીધી. મારા ભાઈ
તારે જવું ન હોય તો મને એ કે ને આ શુભ કામ મારે હાથે કરું કેવી રીતે ખબર છે? આમ ધક્કો મારે. હવે ઊભો થા ને તો સીધું મોઢું બતાવ્યા વગર આથી બહાર નીકળી જાય છે. ગાંડો થઈ ગયો. જગતે કીધું છે ને પોતાના ઈ પોતાના અને પારકાઈ પારકાઈ પારકા. હે રાજભાઈ, હવે રાજભાઈ વાળી દેઈ રે. તને ઓલો ડોઝ આપું કે હજી? મારે મને મારવી જ છે ને તો મારી નાખો, પણ હું આવી રીતે આ કોટું નુદુસા. પણ એક વાત યાદ રાખજે, મારી વાઈફ તો ને એટલે બચી ગઈ, પણ હવે ઈ તો ગયો. પણ આના પછી હવે તે એનું નામ પણ લીધું ના ઘરમાં, બીજા રાજભાઈ ને પણ છે ને આમ ધક્કો મારીને કાઢી મૂકી છે કરતા ઘરમાં વહી જાય. તમે કોણ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. તમને ઓળખ્યા નહીં, તમે કોણ? હા, તમારા જૂના પતિની નવી પત્ની. પણ તમારા જૂના પતિ અને મારા નવા પતિ હવે તો ધામે સીધા આવી ગયા છે, તો શું કામ છે તમારે? કામમાં એ છે કે એને એના દીકરાની યાદ બહુ આવે છે, તો એ મળવા માટે આવી છે. પણ હવે એ દીકરો તો તમારો રહ્યો નથી, એ તો આઈનો છે, તો તમારે શું મળવું છે એને? અને એ તો આટલા વર્ષો પછી. જો બેન, એમાં એવું છે, મારા બીજા લગ્ન થયા તો ભગવાને મને સંતાન વિહોણી રાખી છે. અમારી પાસે પૈસો તો બહુ છે, પણ ભગવાને એમને સંતાન પ્રાપ્તિ નથી આપી. તો હું જે દીકરો મારો છે એ રાજને હું મળવા માંગુ છું, એને જોવા માંગુ છું. મને એની બહુ યાદ આવે છે. એ તમને હમણાં નહીં મળી શકે. પણ બેન, અમારું ગામ બહુ આગુ છે, અમે ન્યાચે સાઈ ને મળવા આવ્યા છીએ. તમે મળવા આવ્યા છો? પણ તમારે બાળક નથી હવે, તો એ અમારો વાંક છે. હવે તો એ આ ઘરનો દીકરો છે, તો હું કેમ તમને મળવા દઉં? પછી તમે એને લઈ જાઓ તો? નહીં નહીં બેન, અમને માત્ર મળવું જ છે. બસ માને સંતાનની બહુ યાદ આવે છે, બીજો કશો સ્વાર્થ નથી મારો એમાં. આટલા વર્ષો પછી કેમ અત્યાર સુધી મળવાનું મન નહોતું થયું? એવું નથી બેન, પણ બીજાના ઘરે જતા જરા મને ખચકાટ અનુભવતી હતી. અમને એમ થતું હતું કે કયા હિસાબે કયા મોડું લઈને અમે આવીએ. સાંભળો, અત્યારે એ બહુ માંદો છે, હોસ્પિટલમાં છે, અને બહુ ખર્ચો થઈ ગયો છે. ત્યાં સુધી કે અમે અમારું ખેતરે વેચી નાખ્યું છે, અને હજી પૈસા ખૂટે છે 2-2.5 લાખ જેવા. શું વાત કરો છો? હા, શું થયું છે રાજને? બસ બીમારી બહુ મોટી છે, એટલે ખર્ચો મોટો છે. અરે બેન, તમે ખર્ચા માટે મૂંઝાતા નહીં, જેટલા પૈસા જોવે ને એટલા હું આપીશ, અને હોસ્પિટલે પણ જઈશ. ક્યાં છે રાજ? કઈ હોસ્પિટલમાં છે બોલો? દેવેન અત્યારે એની હારે જ છે હોસ્પિટલમાં. એ હાંજે આવે ને પછી ખબર પડે કે એ હોસ્પિટલનું નામ હું છે ને કઈ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. હા બેન, જલ્દી એની ભાળ મેળવો તમે. અમે અમારા દીકરા પાસે જવા માગીએ છીએ. પણ મને એ ખબર નથી પડતી, આટલા વર્ષો પછી તમારી મમતા કેમ જાગી ઉઠી, અને આ તમારા બાપનો પ્રેમ કેમ જાગી ઉઠ્યો? ક્યાં ગયો તો અત્યાર સુધી? બેન,
તમને હમણાં આની વાત તો કરી કે ભગવાને બબ્બે લગ્ન કર્યા છતાં અમને સંતાન વિહોણા રાખ્યા છે, તો એનું આગલું સંતાન હતું, માને મળવાની ઈચ્છા થાય કે ન થાય? થાય, મળવાની ઈચ્છા થાય, પણ મને એ ખબર છે કે મળ્યા પછી એવી મમતા જાગી ઉઠશે ને કે પછી તમે મને એમ કહેશો કે હવે મારો દીકરો મને આપી દો. ના ના બેન, હું તમને ખાતરી આપું છું, હું માત્ર મારા દીકરાને મળવા માંગુ છું, મળીને અમે લોકો ચાલ્યા જઈશું. ઠીક છે, દેવેન આવે ને પછી મને ખબર પડે અને તમે મને તમારો નંબર આપતા જાજો, હું તમને ફોન કરે. સારું બેન, તમે જલ્દીથી અથવા એવું લાગે તો દેવાંગને ફોન કરીને પૂછી લો તો અમે સીધા હોસ્પિટલ જ જઈએ. પણ ભાઈ, એ ફોન લઈને ગયો જ નથી, એનો ફોન તો ઘરમાં પડ્યો છે, એટલે ફોન કરવાનો તો મતલબ જ નથી, અને હોસ્પિટલમાં કોઈને ફોન ઉપર વાતે નથી કરવા દેતા. સારું, તો તમે જેમ બને એમ વહેલી તકે એની ભાળ મેળવી અને અમને હમાસાર મોકલજો. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.